શૈલેષ કિશન. આજનો આ વિડીયો છે એ શાળા મિત્રની એપમાંથી, જે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 24 કોળીની સ્વામી ભક્તિ, તેના તમામે તમામ સ્વાધ્યાયના પ્રશ્નોતરી છે જે તેમાં આપેલા છે તેના ઉપરથી બનાવેલું છે. તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં, જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો. પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એક, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? ઉત્તર, બી, રેવાળ. બે, ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંદ્યાસાની, આ વાક્ય કોણ બોલે છે? ઉત્તર, આંબા પટેલ. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. એક, પટલાણીની દીકરી થેને મને મોડું ઓલાણ આલોસો, આ વાત આંબા પટેલ કોને કહે છે? ઉત્તર, આ વાત આંબા પટેલ એમની પત્નીને કહે છે. બે, શેત્રુંજી જેવી સાત નદીઓ આડી જેમ નથી પડી, આ વાક્ય કોણ બોલે છે? ઉત્તર, આ વાક્ય આંબા પટેલ બોલે છે. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. એક, આંબા પટેલને મરણ શા માટે જવું પડ્યું? ઉત્તર, મામાને આ સંદેશો સાંભળીને આંબા પટેલને મરણ જવું પડ્યું. આંબા પટેલના મામા માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો. સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા સિરાવવા જણાવ્યું હતું. પ્રશ્ન બે, પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું? ઉત્તર, કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી, એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી મહા મુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. એક, ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે જ વર્ણવો. ઉત્તર, તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી, તેમનામાં હિંમત ન હતી. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિસામણમાં હતા. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ ગણાતા હતા. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલે ડેકીય બાંધીને ઘોડીને એડ મારી અને ઘોડી છલાંગ મારીને શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. વરસાદને કારણે શેત્રુંજી નદીના ઘોડા પૂર આવ્યું હતું. ત્યાં તે સડસડાટ કરતી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકથી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો.
કોળીએ સંકટ સમયે પોતાના ધણીનો જીવ બચાવીને તેના પ્રત્યેકની વફાદારી દર્શાવી. જો મારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.